नमस्कार विद्यार्थियों, धोरण नौ विषय हिंदी पाठ पंदर दाजीम, लेखक छे शेखर जोशी। हवे दाजीम शब्द छे आपणी सामे आवे तो आपणे एम थाय के दाजी एटले शुं। गुजराती भाषामां आपणे वात करीए तो दाजी यानी कि कोई आगथी दाजी जवो, सळगी जवो एवुं थाय। પણ અહીંયા જે છે દાજીવ એનો અર્થ જે કઈ છે એ અલગ જ થાય છે। દાજીવ યાને કે મોટા ભાઈ। પહાડી ભાષામાં વાત કરીએ તો દાજીવનો અર્થ થાય છે મોટા ભાઈ। લેખક છે શેખર જોશી, જન્મ 10 સપ્ટેમ્બર 1932 કો અલમોડા યાને કે ઉત્તરાંચલ કે ओलिया गांव नामक गांव में हुआ था। उनकी केहरी एवं अजमेर में स्कूली शिक्षा प्राप्त की। लगभग 30 वर्ष तक इलाहाबाद के निकट एक सैनिक औद्योगिक प्रतिष्ठान में कार्यरत रहने के बाद उन्होंने स्वतंत्र लेखन की ओर अपनी लेखनी चलाई। उनकी चर्चित कहानी संग्रह है कोशिका, खटवारा, साथ के लोग, दाजू, हलवा हा एवं नौरंगी बीमार है। उनकी आदमी और कीड़े कहानी को 1955 में धर्मयुग द्वारा आयोजित कहानी प्रतियोगिता में प्रथम पुरस्कार प्रदान किया गया है। नई कहानी आंदोलन के चर्चित कथाकार महावीर प्रसाद द्विवेदी पुरस्कार और पहल सम्मान से सम्मानित हुए। दाजी कहानी पर चिल्ड्रन फिल्म सोसाइटी द्वारा फिल्म का निर्माण भी हुआ है। दाजीव कहानी बाल श्रमिक पर लिखी गई कहानी है। मदन एक पहाड़ी बालक है जो पेट की आग बुझाने के लिए शहर में आकर एक होटल में काम करते हैं। भोलेपन में जिस वह अपना दाजीव अर्थात मोटा भाई समझने लगता है, वह किसी प्रकार एक दिन उनके बाल मानस पर आघात कर जाता है। इसका मार्मिक चित्रण इस कहानी में हुआ है। दाजीव कहानी ए बाल श्रमिकों ऊपर आधारित જોવા મળે છે। આપણે ખબર છે કે ભાઈ અમુક જે વર્ગ છે એમાં નાનકડા એવા બાળક કે જેની રમવાની અને ભણવાની ઉંમર છે એ ઉંમરમાં એ લોકો કામે લાગી જાય છે। તો અહીંયા પણ એક પહાડી બાળકની કહાની છે કે પોતે નાની હવે ઉંમરમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પેટનું ખાડું પૂરવા માટે પોતાના ઘરથી દૂર એક હોટલમાં કામ કરે છે અને ત્યાં છે લેખક સાથે એની મુલાકાત થાય છે। પોતે પણ એકલા છે, લેખક પાસે અપનાપણ છે એ જુએ છે તો એક એની સાથે સંબંધની દોરથી બંધાઈ જાય છે અને દાજુ યાની કે એને મોટા ભાઈ કહીને બોલાવે છે। અને એક દિવસ છે લેખક ને આ વસ્તુ ગમતી નથી અને એ ગમે એને ફટકારી દે છે અને એ વસ્તુ છે એ બાળ માણસ ઉપર ખૂબ જ અસર કરે છે। આપણે બાળકને છે કોઈ પણ વસ્તુ છે એ ધીમેથી શાંતિથી પ્રેમપૂર્વક સમજાવીએ તો એ તરત સમજી જશે, પણ એને ક્યારેય પણ દિલ દુખે અથવા તો એના માણસ ઉપર અસર થાય એવી રીતે બાળક સાથે ક્યારેય પણ વાત કરવી જોઈએ નહીં, પછી એ આઘાતમાંથી એને બહાર નીકળવું ખૂબ અઘરું લાગે છે। આપણે મોટા હોઈએ તો જ સમજી શકીએ, પણ બાળક જે છે એને અચાનક છે આપણે આવી કોઈ વાત કરીએ તો એ એમાંથી બહાર નીકળી શકે નહીં। તો આવી છે સ્ટોરી છે સરસ મજાની કે ચોક સે નિકલકર બારી ઓર જો બડે સાઈબોર્ડ વાલા છોટા કેફે હે વહી જગદીશ બાબુ ને ઉસે પહેલી બાર દેખા થા। હવે ચોક માંથી બહાર નીકળીએ કે તરત જ એ જે જગદીશ બાબુ છે એ એક કેફે માં જાય છે, કોફી શોપ માં, અને ન્યાજ છે એ આ છોકરા સાથે એની મુલાકાત થાય છે। ગોરા જીતા રંગ નીલી સફ આંખે સુનહરે બાલ ઓર ચાલ મે એક અનોખી મસ્તી પર સિધિલતા નહીં। એ પહાડી બાળક નો જે વર્ણન છે આપ્યું છે કે ગોરા જીતા રંગ, ગોરો સરસ મજાનો રંગ છે, નીલી સફ આંખે અને લીલી સરસ મજાની સફ આંખો છે જોવા મળે, સુનહરે બાલ ઓર ચાલ મે એક અનોખી મસ્તી। બાળક છે હંમેશા દોડતું વસ્તુ રમતું જોવા મળતું હોય એવું જ બાળક છે આ જોવા મળે છે, સ્થિતિલતા યાની કે
આળસ સુસ્તી જરા પણ એનામાં નથી, કોઈ પણ કામ કે દોડીને તરત જ કરી આપે છે। कमल के पत्ते पर फिसलती हुई पानी की बूंद की सिफुरती आंखों की चंचलता देखकर उनकी उम्र का अनुमान केवल 9-10 वर्ष की लगाया जा सकता था और शायद ही उम्र उनकी वही हो। ये बाड़क ने जोई ने एवं लागे छे कि मांड 9-10 वर्ष नो हसे और जरी सिगरेट का एक लंबा खुश खिसते हुए जतिस बाबू ने कैफे में प्रवेश किया। वह एक मेज से टेबल प्लेट उठा रहा था और जब पास ही कोने में टेबल पर बैठा तो वह सामने था, मानो घंटों से उनकी उस स्थान पर आने वाले व्यक्ति की प्रतीक्षा कर रहे हो। जतिस बाबू ना बोढ़ा में सिगरेट छे અને એ જેવો કેફીમાં પ્રવેશ કરે છે એક ટેબલ ઉપર બેસે છે, જુએ છે કે પેલું બાળક એક ટેબલ સાફ કરે છે અને ત્યાંથી જે એઠવાડી પ્લેટ છે ઉપાડે છે કે જેવા એ બેસે છે તરત એની સામે આવે છે, જાણે કે આ ટેબલ ઉપર આવનારની એ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હોય। વહ કુછ બોલા નહીં, હા નમ્રતા પ્રદર્શન કિયે, થોડા ઝુકા ઓર મુસ્કુરા કર ભર થા ઓર ઉનકી ઇન મોન મે જેસે સારા મિનુ સમાહિત થા। જાણે કે એ પોતે છે કઈ બોલતા નથી પણ એનું જે મન છે આમ પોતે જે છે એ માનપૂર્વક નીચે નમે છે અને થોડું મોઢા ઉપર મુસ્કરાટ જોવા મળે છે, પણ એ એનું મન જે છે એની ખામોશી જે છે એમાં બધું જાણે કે આવી જાય છે અને સિંગલ ચાય કા ઓર્ડર પાને પર વહ એક વાર પુનઃ મુસ્કરા કર જલ્દી આવે અને પલક ઝબકતે હી જાય હાજર લેખક જે છે જગદીશ બાબુ જે છે એ ચાયનો ઓર્ડર કરે છે કે જેવો પોતે છે એ હસી અને જાય છે કે તરત જ ચા લઈને પાછો હાજર થઈ જાય છે। મનુષ્ય કી ભાવનાએ બડી વિચિત્ર હોતી હૈ, નિર્જન એકાંત સ્થાન મે નિશન હોને પર ભી કભી કભી આદમી એકાંકી અનુભવ નહીં કરતા, લગતા હૈ ઇસ એકાંકી પર મે ભી સબ કુછ કિતના નિકટ હૈ કિતના અપના, પરંતુ ઇસકે વિપરીત કભી કભી સેવા નનાયો કે બીચ જન બન રહા હૈ વાતાવરણ મે રહ પર ભી સુનેપન કી અનુભૂતિ હોતી હૈ। માણસના સ્વભાવ છે વિચિત્ર પ્રકારનો હોય છે અને ક્યારે શું વિચારે છે કઈ નક્કી નહીં, એટલે કહે છે કે એકાંત નિર્જન સ્થાનમાં કોઈ પોતાનું હોય અથવા તો કોઈ જાણીતો મળી જાય તો પછી ત્યાં આનંદનો જે એકાંકીપણનો જે અનુભવ છે એ દૂર થઈ જાય છે, એકલાપણાનો જે અનુભવ છે એ ખૂબ અઘરો છે, એટલા માટે અહીંયા જે છે એ જનવન રાય આપણી આજુબાજુ છે જે ઘણા બધા માણસો હોય પણ આપણું પોતાનું કોઈ જાણીતું ન હોય ત્યારે જાણે કે આપણે એકલા હોય એવું પ્રતીત થાય છે। लगता है जो कुछ है वह पराया है, कितना अपनत्वहीन, पर यह कारण ही नहीं होता, इस एकांतपन की अनुभूति इस अलगाव की जड़े होती है विश्व में यह विरक्ति की कथा के मूल में। अबे ऐसी बात करे छे कि आउ अपनत्वहीन वातावरण जे छे ए अंगज नहीं लगतो, ए एकलापणानी अनुभूति जे छे ए अलगाव जे छे ए उदासीपणू जे छे ए एमने नहीं थतो। जगदीश बाबू दूर देश से आए हैं, अकेले हैं, जो की चहल पहल कैफे के शोरगुल में उन्हें लगता है सब कुछ अपनत्वहीन है। जगदीश बाबू छे ए दूर थी आई बात छे, अहीं इन्हें साव एकला पण लागे छे, कोई पण પોતાનું લાગતું નથી, શાયદ कुछ दिनों रहकर अभ्यस्त हो जाने पर उन्हें इसी वातावरण अपने त्वरण के होने लगा, पर आज तो लगता है यह अपना नहीं अपनेपन की सीमा से दूर कितना दूर है, और उन्हें अनायास ही याद आने लगते हैं अपने गांव पड़ोस के आर्मी स्कूल कॉलेज के छोकरे अपने निकट शहर के कैफे होटल। હવે પોતે જે છે એ ટેબલ ઉપર બેઠા છે એને સાવ એકલું લાગે છે અને ત્યાંનું વાતાવરણ અલગ લાગે છે, એટલે પોતે બેઠા બેઠા વિચાર કરે છે, પોતાના ઘર પરિવારને યાદ કરે છે, પોતાના મિત્રોને યાદ કરે છે, પોતાના ઘરની આજુબાજુનું અને એના શહેરનું જે વાતાવરણ છે એને યાદ કરે છે। ત્યારે જ છે જાયસા પેલો છોકરો છે એ ચાલી લઈને આવી જાય છે। જગદીશ બાબુને રાખદાનીને સિગરેટ ઝાડી ઉન્હે લગા, इन शब्दों की ध्वनि में वही कुछ है जिसकी रिक्तता उन्हें अनुभव हो रही है और उन्होंने अपनी शंका का समाधान कर लिया। હવે જેવો બાળક છે એ બોલે છે કે તરત જગદીશ બાબુને એવું લાગે છે કે એકલા પણ જે લાગતું હતું અને જાણે કે કોઈ પોતાનું આવ્યું હોય એવું એને પ્રતીત થાય છે। ક્યાં નામ હે તુમ્હારા, જગદીશ બાબુ તરત પેલા છોકરાને નામ પૂછે છે કે ભાઈ તારું નામ શું છે। મદન, અચ્છા મદન તું કહાં કે રહેને વાલે હો, પેલો છોકરો મદન નામ બતાવે છે અને કહે છે કે ભાઈ તું ક્યાંનો રહેવાસી છે, પહાડ કાહું બાબુજી, પહાડ કાહું બાબુજી,
बाहर तो सैकड़ों है, आबू, दार्जिलिंग, मसूरी, शिमला, अल्मोड़ा। तुम्हारा गांव किस पहाड़ में है? वे एक ये से के पहाड़ी विस्तार में घना बड़ा गांव छे, एमा से तारू गांव छे कयो छे? इस बार शायद उसे पहाड़ और जिले का भेद मालूम हो गया। मुस्कुरा कर बोला, अल्मोड़ा साहब, अल्मोड़ा। अबे पेलो बाड़क छे समझी जाए छे, ले पोते पोताना शहर नु नाम बतावे छे के अल्मोड़ा। अल्मोड़ा में कौन सा गांव है, विशेष जाने की गरज से जगदीश बाबू ने पूछा। अबे एम के छे के भाई अल्मोड़ा शहर में आजूबाजू ना गांव में तू रहतो हसे, तारा गांव नु नाम शू छे? इस प्रश्न के ने उसे संकोच में डाल दिया। शायद अपने गांव की निराली संज्ञा के कारण संकोच हुआ था, कारण टालता हुआ सा बोला, और वह तो दूर है साहब, अल्मोड़ा से 15-20 मील। लेके छे के अल्मोड़ा थी दूर छे, उतन गांव नु नाम एवं अटपटू छे के बोलता संकोच थाई छे। फिर भी नाम तो कुछ होगा ही, जगदीश बाबू ने दम छोड़ देकर पूछा। जगदीश बाबू ने पाछे पड़े छे, भाई कई तो नाम होई ने? डोया लगो, वह संकोचाता हुआ बोला। वे पोताना गांव नु नाम बोले छे डोया लगो, के संकोचाय छे, गाव केम बोलू? जगदीश बाबू के चेहरे पर उती हुई एक भाव की पन की साई दूर हो गई, और जब उन्होंने मुस्कुरा कर मदन को बताया कि वे भी अपने निकटवर्ती गांव के रहने वाले हैं, तो लगा जैसे प्रसन्नता के कारण अभी मदन के हाथ से ट्रे गिर पड़ेगी। અને પોતે કહે છે જગદીશ બાબુ કે હું પણ તમારા આજુબાજુનું ગામનું જ છું, અને પેલું બાળક છે એ પણ એકલું છે, એટલે હરખથી એના હાથમાંથી જાણે કે ટ્રે છે હમણાં છૂટી જશે। એમ કે મોસે નીકળતા ચાર પરથી નીકળે ખોયા ખોયા સા વખ અપને અતીત મેં ફિર લોટ લોટ કર પ્રયત્ન કરને લગા। પેલું બાળક છે પણ પોતાના અતીતમાં ભૂતકાળમાં ખોવાઈ જાય છે, એને પણ એના ઘરની એના પરિવારની યાદ આવવા માંડે છે। अधिक गांव ऊंची पहाड़ियां, नदी, इजामा, बाबा दीदी पूरी, छोटी बहन दाजी, छोटा भाई मदन को जब इस बाबू के रूप में उनकी छाया निकट कायम पड़ी। ईजा नहीं, बाबा नहीं, दीदी नहीं, पूरी दाजी, हाँ दाजी। हवे पोताना घर परिवार ने याद करे छे, ए पोताना भूतकाल में खोवाई जाय छे, ऊंची पहाड़ी एनी नदी, ईजा यानी कि एनी मां, बाबा, दीदी બધાને પોતે છે યાદ કરે છે, પણ જગદીશ બાબુ જે છે એમાં એને કોણ દેખાય છે? તો કે દાજી, યાને કે પોતાના મોટા ભાઈને એમાં જુએ છે। દો ચાર કે દિનો મે મદન ઓર જગદીશ બાબુ કે બીચ કી અજનબી વ્યક્તિ ખાઈ દૂર હો ગઈ। ટેબલ પર બેઠતે હી મદન કા સ્વર સુનાઈ દેતા, હવે બેને વચ્ચે મિત્રતા થઈ જાય છે। જેવા જગદીશ બાબુ આવે કે પેલો બાળક છે કોઈ પણ કામ છોડીને તરત જ જગદીશ બાબુની સામે હાજી થાય છે। દાજી જે હિન, दाजू आज तो ठंड बहुत है, दाजू क्या यहाँ यूं पड़ेगा? दाजू अपने तो कल कुछ बहुत थोड़ा सा खाना खाया। अबे वो देखिए आपको आओ जुदिस को मुझे वावे दाजू 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 शब्द छे बोल रखे के दाजू छे हैं तमे आमी क्या बैठा सू छे केम छे तमे तो काले वो कई खादू नहीं तो वो खुटी खुटी के गमे करी अने जगदीश बाबू के साथे पोते जुड़ा एलालिया छे। तब किसी ओर से बोई की आवाज पड़ती है, और मदन उस आवाज की प्रतिध्वनि के पहुंचने पहले ही पहुंच जाता है। ऑर्डर लेकर फिर आगे जाते जगदीश बाबू को कूदता है, कोई चीज दो, पानी लाओ। हवे जेवो ही बाड़क छे जगदीश बाबू के साथे बात करतो होय के आजूबाजू ना टेबल पर थी कोई आवाज करे बोई नो, ते तरत एनी सामे दौड़ी जाय छे। आवता जता जगदीश बाबू ने दाजू पानी लई आवो, दादा तमारे काई जोये छे એમ પોતે એની સાથે વાત પણ કરતું જાય છે, એની સાથે એક લાવણીની દોરથી એ બંધાઈ જાય છે। હે જગદીશ બાબુ છે એને પણ પોતાના મોનું લાગવા માંડે છે, બાળક છે એને પણ, હવે એ બંને વચ્ચે ગાઢ મિત્રતા છે થઈ ગઈ છે, એટલે હવે બેની જે એકલાપણાની ખાઈ છે એ અહીંયા દૂર થઈ છે। હવે આપણે જે છે આ પાઠના કર્ણ શબ્દો પહેલા જોઈ લઈએ, પછી જે છે એ આગળ જોઈએ। निर्मल यानी कि साफ, शिथिलता यानी आड़स, अनुमान यानी अंदाज, निर्जन यानी सुनसान, अभ्यस्त यानी आदत, हिम यानी बर्फ, अहम यानी अहंकार, वेदना यानी पीड़ा, प्रेस्टीज यानी प्रतिष्ठा, निसन यानी एकला, यानी साफ यानी के उजड़ू। हवे अपने जे छे ए अपार्टमेंट आज अहीं सुधी राखे छे, आगळ हुं जे छे ये आगे ना पीरियड में जो है।